સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડીસાના ભરચક વિસ્તાર એવા ડોક્ટર હાઉસમાં ગંદકી કીચડમાં ફેરવાયું. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણી ભરાવાના બનાવો નોંધાઈ રહ્યા છે. ત્યારે જ્યાં લોકો સારવાર અર્થે આવતા હોય છે ત્યાં જ નગરપાલિકાને બેદરકારીથી ડોક્ટર હાઉસમાં 3 હનુમાન મંદિરની બાજુમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકો દ્વારા 3-3 વખત ડીસા નગરપાલિકાને લેખિતમાં જાણ કરવામાં આવી છે, છતાં કુંભકરણ નિંદ્રામાં પોઢેલી ડીસા નગરપાલિકા દ્વારા હજુ સુધી વરસાદી પાણીનો નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેને લઈને સ્થાનિક વેપારીઓ, મેડિકલ સંચાલકો, રાહદારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસા ડોક્ટર હાઉસમાં એકમાત્ર રાજસ્થાન સહિત ડીસાની તમામ સુવિધા મળી રહી છે અને હજારો દર્દીઓ ડોક્ટર હાઉસમાં સારવાર માટે હોસ્પિટલમાં આવતા હોય છે, ત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની વધુ બીમારી તરફ ધકેલાઈ રહ્યા છે. ત્યારે જો ડીસા નગરપાલિકા દ્વારા આ પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો મેડિકલ અને આજુબાજુના કેટલાક લોકો ધારણ પ્રદર્શન કરશે તેવી ચીમકી આપી ઉચ્ચારી રહ્યા છે. ડોક્ટર હાઉસમાં કોઈ ભૂગર્ભ ગટર પણ નથી અને આજુબાજુ કોઈ ગટર પણ નથી. રિપોર્ટર દિલીપ ત્રિવેદી.